સબસ્ક્રાઇબ કરો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં એક ગામમાં દોઢ માસ અગાઉ સગીરાને એક યુવક ભગાડી જતા વાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી, જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી હતી. સગીરા સહિત ભગાડી જનારને ઝડપી પાડ્યા હતા. જો કે આ બાબતે સગીરાને તેના પિતાએ પૂછતા તેના પર વીતેલી આપવીતી હકીકત જાણતા સગી જનેતાએ દીકરીને જિંદગી નરકાગાર બનાવી હોવાનો ઘસપોટ થયો છે, જેમાં પિતાની સાથે વાતચીતમાં જણાવતા કહ્યું હતું કે મારી માતાએ પૈસા કમાવવા મારો દેહ વેપાર કરાવતી હતી. દોઢ વર્ષ અગાઉ ખેતરના ભાગ્યાએ મારી સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ મારી માતા અવારનવાર માણસો બોલાવી મારો દેહ વેપાર કરાવતી. ગામમાં દૂધ ભરાવવા જતી ત્યારે રસ્તામાં બળજબરી બાવળની જાડીમાં લઈ જઈ દુષ્કર્મ આચરતા હતા, તેમજ ઘરે આવતા લોકો પણ મારી સાથે દુષ્કર્મ આચરતા હતા. જે સગળી હકીકત સાંભળી સગીરાના પિતાએ વાવ પોલીસ મથકે પોતાની પત્ની સહિત 18 વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેની તપાસ થરાદ સીપીઆઈ RS દેસાઈ ચલાવી રહ્યા છે, જેમાં હાલ તો 5ની અટકાયત કરાયા હોવાનું જાણવા મળ્યું છે અને અન્ય લોકોને પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. માં શક્તિની આરાધનાનું પર્વ એટલે નવરાત્રી પર્વ. નવરાત્રી પર્વ શરૂ થતા શક્તિપીઠ અંબાજીમાં માં અંબાના દર્શન કરવા લોકો ઉમટ્યા છે. આજે અંબાજી મંદિરમાં નવરાત્રીના પ્રથમ દિવસે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ઘટ સ્થાપના વિધિ કરી નવરાત્રીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. નવરાત્રીના પહેલા દિવસે જ અંબાજી મંદિરમાં ઘટ સ્થાપનાની વિધિ કરવામાં આવી હતી. દર વર્ષે નવરાત્રીના પ્રારંભે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે માતાજીના સભા મંડપમાં ઘટ સ્થાપના કરવામાં આવી છે, જેમાં મંદિરના વહીવટદાર કૌશિકભાઈ મોદી, અંબાજી મંદિર સ્ટાફ અને અંબાજી મંદિરના પૂજારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ઘટ સ્થાપના વિધિમાં 7 ધાન્યને કાપની માટીમાં રોપવામાં આવે છે. માન્યતા પ્રમાણે ઘટ સ્થાપના વિધિમાં તૈયાર થયેલા ધાન્યના વિકાસના આધારે આગામી વર્ષ કેવું રહેશે તે નક્કી કરવામાં આવ્યું છે. આજે ઘટ સ્થાપના પ્રસંગે અંબાજી મંદિરના વહીવટદાર કૌશિકભાઈ મોદીએ જણાવ્યું હતું કે આજે નવરાત્રીના પ્રારંભે શક્તિપીઠ અંબાજી મંદિરમાં ઘટ સ્થાપના થયું છે. શાસ્ત્રોક્ત વિધિ સાથે આજે ઘટ સ્થાપના કરવામાં આવ્યું છે. અંબાજી મંદિરમાં માં શક્તિનું હૃદય બિરાજમાન છે, ત્યારે માં શક્તિ સૌનું કલ્યાણ કરે તેવી આરાધના સાથે આજે મંદિરના સભા મંડપમાં ઘટ સ્થાપના વિધિ પૂર્ણ કરાઈ છે. આજે આસો સુદ એકમ નવરાત્રિનો પ્રારંભ નિમિત્તે માં જગતજનનીના હૃદયસ્થાન એવા શક્તિપીઠ અંબાજી ખાતે શાસ્ત્રોક્ત વિધિથી નવરાત્રિના ઘટસ્થાપનની વિધિ સંપન્ન કરવામાં આવી છે. ખૂબ જ ઉત્સાહપૂર્વક માય ભક્તોએ આમાં ભાગ લીધો છે અને દર વર્ષે આ વિધિ શાસ્ત્રોક્ત રીતે કરવામાં આવે છે. સર્વ કલ્યાણ અર્થે સગતના કલ્યાણ અર્થે માં જગદંબા સૌનું રક્ષણ કરે તેવી શક્તિ આરાધનાના પવિત્ર પર્વે સૌને જય અંબે. શક્તિપીઠ અંબાજી એ અનેક ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. આજે નવરાત્રી પર્વનો પ્રારંભ થતાં જ મોટી સંખ્યામાં લોકો માં અંબાના દર્શન કરવા માટે ઉમટ્યા હતા. દૂર દૂરથી નવરાત્રી નિમિત્તે આવેલા ભક્તોએ માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ભક્તોની ભીડ વચ્ચે પણ માં અંબાના શાંતિપૂર્વક દર્શન થતા ભાવિકોએ સુચારો વ્યવસ્થા બદલ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટનો આભાર માન્યો હતો. જય અંબે, જય. હું અમિત ત્રિવેદી, અમે મુંબઈથી આવેલા છીએ. આ પહેલા નવરાત્રીનો લાભ લેવા, હવનનો, ધજાનો, બધાનો લાભ લેવા અમે બધા મિત્ર મંડળ બધા આવ્યા છીએ અને ખૂબ જ અદ્ભુત રીતે અહીંયા બધું વ્યવસ્થા કરેલી છે, તો આવીને ખૂબ આનો આનંદ લઈ રહ્યા છીએ અમે. જય અંબે. નવરાત્રી નિમિત્તે આગામી દિવસોમાં પણ અંબાજીમાં ભક્તોની ભીડ યથાવત રહેવાની છે, ત્યારે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ભક્તો માં અંબાના દર્શન શાંતિથી કરી શકે તે માટે તમામ તૈયારીઓ અને પૂરતા સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવી છે. નવરાત્રી નિમિત્તે મંદિરને ભવ્ય લાઇટિંગ તેમજ શણગાર પણ કરવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે આવેલા શેણલનગર સોસાયટી રાજપૂતવાસમાં ચામુંડા માતાજીના મંદિરે દેવચંદ રાજપૂત પરિવાર દ્વારા નવરાત્રી દરમિયાન દરરોજ સવારે 7 વાગ્યાથી અને 9 વાગ્યા સુધી યજ્ઞ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં યજ્ઞના શાસ્ત્રી ઇન્દ્રવર્ધન દવે દ્વારા
મંત્રોચ્ચાર બોલી અને યજ્ઞ યોજાયો, જેમાં થરાદના રાજપૂત દેવચંદ પરિવારના યુવક મંડળ દ્વારા આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેવચંદ રાજપૂત પરિવારના તમામ યુવકો વહેલી સવારે આવી શાસ્ત્રી ઇન્દ્રવદન દવે દ્વારા મંત્રોચ્ચાર બોલી યજ્ઞ નવરાત્રિના પ્રથમ દિવસે સવારે શરૂઆત કરવામાં આવી છે અને આ યજ્ઞ દરરોજ સવારે 7 થી 9 વાગ્યા સુધી ચાલશે. 9 દિવસ સુધી આ યજ્ઞમાં મંત્રોચ્ચાર બોલી આહુતિઓ આપવામાં આવશે અને 8મના દિવસે મહાયજ્ઞ કરવામાં આવશે, જેમાં મોટી સંખ્યામાં રાજપૂત દેવચંદ પરિવારના તમામ યુવકો આગેવાનો અને માતાઓ ઉપસ્થિત રહેશે. આજથી આદ્યશક્તિની આરાધનાના મહાપર્વ નવરાત્રિનો પ્રારંભ થતાં થરાદનગર અને તાલુકામાં અંબા અંબાના વિવિધ સોસાયટીઓમાં અને શેરીઓમાં નવરાત્રિનો પ્રારંભ થતાં ગરબાની રમઝટ જામશે, જેમાં અનેક મંદિરો પણ રોશનીથી ઝકમગી ઉઠશે. બનાસકાંઠા વિભાગનો રાષ્ટ્રીય સેવિકા સમિતિ દ્વારા થરાદ ખાતે રેલી સ્વરૂપે પથ સંચાલન યોજાયું હતું, જેમાં થરાદ રાજગઢ પાર્ટી પ્લોટથી લઈને મા લક્ષ્મી મંદિર, ચાચર ચોક, ગામ ગરબા, બળિયા હનુમાન ચોક, બસ સ્ટેશનથી વિવેકાનંદ સ્વામીની પ્રતિમા પાસે થઈને ટેલિફોનિક ઓફિસ પાસે થઈ પરત રાજગઢ પાર્ટી પ્લોટમાં ફર્યું હતું. રાષ્ટ્રીય સેવિકા સમિતિ આયોજિત બનાસકાંઠા વિભાગનો વિજયાદશમીનો ઉત્સવ ઉજવણી રાજગઢ પાર્ટી પ્લોટ થરાદ ખાતે સંપન્ન થયો હતો. પૂર્ણ ગણવેશમાં 85 સેવિકાઓ દ્વારા પથ સંચાલન યોજાયું હતું, જેમાં મુખ્ય અતિથિમાં આનંદીબા રાજપૂત રહ્યા હતા અને બૌદ્ધિક વક્તા તરીકે મધ્ય ગુજરાત પ્રાંત કાર્યવાહક નીતાબેન પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા. ઘોષ, યષ્ટિ અને નિયુદ્ધ જેવા શારીરિક વિષયોનું પ્રશિક્ષણ આપ્યું હતું, તેમજ શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. નગરમાંથી બહોળી સંખ્યામાં આગેવાનો, અગ્રણીઓ અને રાષ્ટ્રીય સ્વયંસેવકો ઉપસ્થિત રહીને કાર્યક્રમની શોભા વધારી હતી. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય સેવિકા સમિતિનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓ પણ સશક્ત અને તેઓમાં જાગૃતિ લાવવાની, સામાજિક સેવાઓ કરવાના ઉપરાંત વૈશ્વિક આતંકવાદ સામેના પડકારો માટે સમાજને તૈયાર કરવો જેવા કાર્યો કરી સમાજને તૈયાર કરવામાં તેમનું મહત્વનું યોગદાન રહેલું છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં રોડ રસ્તા અને પુલને લઈને લોકો હાલાકી ભોગવી રહ્યા છે, ત્યારે થરાદના આસોદરથી જેતળા જતા રોડ પર સુજલામ સુફલામ કેનાલ પર બનાવવામાં આવેલ પુલ પર વરસાદ આવતા પુલ જર્જરિત હાલતમાં બની ગયો છે. પુલના રોડ પર વાહન ચાલકોને પસાર થવું જીવનું જોખમ બની ગયું છે, ત્યારે રોડ પર હાલ તો લોકોએ બાવળો નાખીને એક સાઈડ બંધ કરી દેવામાં આવી છે અને બીજી સાઈડથી જીવના જોખમે વાહનો લઈને લોકો નીકળી રહ્યા છે. ત્યાંથી પસાર થતા વાહન ચાલકોએ તંત્ર પાસે માંગ કરી છે કે તાત્કાલિક આ રિપેરિંગ કામ કરવામાં આવે. ત્યાંથી પસાર થતા વાહન ચાલક ભરતભાઈએ જણાવ્યું હતું કે જ્યારે પણ વરસાદ આવે છે ત્યારે આ પુલની આવી હાલત થાય છે. છેલ્લા ઘણા સમયથી આ પુલ પર આવી પરિસ્થિતિ છે. વરસાદમાં આ પુલ પરથી પસાર થવું મુશ્કેલ બની જાય છે. સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે આ પુલનું રિપેરિંગ કામ કરવામાં આવે તેવી અમારી માગણી છે, તેમ જણાવ્યું હતું. ભરતભાઈ છે મારી, કેટલા સમયથી આ પુલ તૂટલો છે? ત્યારનો જ્યારે વરસાદ વરે ત્યારે પુલની આ સમસ્યા રહે છે. સરકારને વિનંતી કે આ પુલ જલ્દી ને જલ્દી હમો થાય. બનાસકાંઠાના દાંતામાં પણ 700 વર્ષ જૂની ચલિત મૂર્તિ અંબાજી માતાનું મંદિર આવેલું છે. દાતા રાજવી પરિવાર દ્વારા 850 વર્ષની નવરાત્રિની પૂજા કરતો આવે છે. અંબાજી મંદિર 650 થી 700 વર્ષ પુરાણું આ મંદિર છે અને માતાજીની કૃપા છે કે રાજવી પરિવારને પૂજા કરવા માટેનો લાભ મળે છે. 8મના દિવસે અહીંયા હવનનું પણ આયોજન રાજવી પરિવાર દ્વારા કરવામાં આવે છે. ત્યારે દાતાના રાજવીએ યેહે ન્યૂઝ ઇન્ડિયાની ટીમ સાથે વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે આજે પહેલી નવરાત્રિ છે, આથી પૂજા શરૂ કરી નવરાત્રિની શરૂઆત કરીએ છીએ. જ્યાં જ્યાં પરમારોએ પોતાની રાજધાની બનાવી છે ત્યાં ત્યાં અંબેમાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. ઉજ્જૈન, ગોપાલ, ચંદ્રવતી અને દાતામાં માતાજીની મૂર્તિ આવેલી છે. માતાજીની કૃપા છે કે આટલી પેઢીઓથી અમોને નવરાત્રિ પૂજા કરવાનો લાભ મળી રહ્યો છે. 8મની પૂજા હવન સાથે અંબાજી મંદિર ખાતે કરવામાં આવશે અને ગબ્બર ઉપર માતાજીના જ્યોતના સ્થાને પણ પૂજા કરવામાં આવશે, તેમ જણાવ્યું હતું. યે અપન ખડે હૈ, માતાજી કા ચોક હૈ, યહાં પે માતાજી કી મૂર્તિ બસતી હૈ. જૈસે આપ સબ જાનતે હૈ કે અંબાજી મેં માતાજી કા શ્રી યંત્ર હૈ, યહાં પે અંબે માં કી મૂર્તિ હૈ. ઓર લગભગ 850 સાલ સે મેરા પરિવાર
कि नवरात्रि की पूजा करता आ रहा है। ये आज पहली नवरात्रि है, तो आज से अपने यहाँ पे जवारे बाग बो के और माता जी की आराधना करके नवरात्रि की शुरुआत कर रहे हैं। ये जो मूर्ति है अपनी, वो अपने आप उसको विक्रमादित्य के समय से टाइम कर सकते हैं। और जहाँ जहाँ परमारों ने अपना राजधानी बनाई है वहाँ वहाँ ये मूर्ति रही हुई है। जैसे सिंध, नगरतट्टा, उज्जैन, भोपाल, चंद्रावती, तरसंग और फिर यहाँ पे दांता में। यहाँ पे दांता में ये मंदिर लगभग 650 से 700 साल पुराना है। और जो माता जी की महिमा ही है ये कि हम इतने पीढ़ियों से यहाँ पे पूजा करते आ रहे हैं नवरात्रि की। और उसके बाद यहाँ पूजा करने के बाद अष्टमी की पूजा जो हम करेंगे वो अंबाजी में हवन के साथ होगा। इसका मतलब यही है कि यहाँ पे माता जी का शरीर है, अंबाजी माता जी की आत्मा है और गब्बर पे माता जी की ज्योत है। ये तीनों के दर्शन आप पूरे करते हो तभी आपके माता जी के दर्शन पूरे होते हैं। इसके साथ में जय अंबिका। सब्सक्राइब करो ये है न्यूज इंडिया चैनल ने पछी यूट्यूब ऐप पर बेल आइकोन नू बटन दबावो अने निहारो ये है न्यूज इंडिया चैनल।